પેટ્રોલ ડીઝલમાં બે દિવસની સ્થિરતા બાદ આજે ફરી ભાવ વધારો થયો હતો આવતા વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્વે હવે સરકારને રાજકીય અસરની ફળક જાગી છે આમ આદમીને રાહત આપવા વિવિધ વિક વિકલ્પોની ચકાસણી શરૂ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે બેઠક યોજી છે દેશમાં બે દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર હતા તેમાં આજે ફરી ડામ લાગ્યો છે અને અનુક્રમે ચોત્રીસ તથા આડત્રીસ પૈસાનો ભાવ વધારો થયો છે રાજકોટ પેટ્રોલનો ભાવ રૂપિયા એકસો બે પોઈન્ટ

ભાવ વધારો રાજકીય અસર કરી શકે તેમ હોવાથી સરકારની ચિંતા વધવા લાગી છે ભાવને કેવી રીતે નિયંત્રણમાં લઈ શકાય તે મુદ્દે વાતચીતનો દોર શરૂ થયો છે લોકોને રાહત મળે તે માટે કદમ ઉઠાવવા સરકારમાં જ અવાજ ઉઠવા લાગ્યો છે કાયમી ઉકેલની માંગ છે કેન્દ્ર માટે સમસ્યા એ છે કે એક્સરસાઇઝ ઘટાડીને પેટ્રોલિયમ ચીજોમાં રાહત આપવામાં આવે તો અન્ય કલ્યાણકારી યોજનાઓમાં કાપ મૂકવો પડે અને ચૂંટણી વર્ષમાં તે જોખમી બનશે ટેક્સ ઘટાડે ઘટાડો ન કરે તો પેટ્રોલ ડીઝલની કિંમત ઊંચી જ રહે અને તેને કારણે લોકોના રોષનો સામનો કરવો પડે